नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में तमारू स्वागत छे। कपासना भाव केवा रहेशे, आवनारा समय में कपासना भाव वधशे के घटशे, संपूर्ण माहिती मेळवीशुं। कपासना भाव अत्यारे 2000 रुपयानी सपाटी उपर बोलाई रह्या छे। केटलाक मार्केटयार्ड में कपासनो भाव 2200 रुपयानी सपाटी उपर पहोंची गया हता, तो पण अत्यारे मावठानी शक्यताओ हती अने मावठू थवाना कारणे कपासमां भेजनुं प्रमाण वधता कपासना भावमां 50 रुपया जेवो घटाडो नोंधायो छे। अत्यारे 2000 रुपयानी सपाटीए कपासना भाव जळवाઈ रह्या छे। आवनारा समयमां कोरोनानी त्रीजी लहેરની कोई मोटी शक्यताओ न जणाय तो कपासना भाव हजु 2500 रुपयानी सपाटी क्रॉस करशे। एटले जे पण खेडूतो साहस करवा मागता होय ते पोताना जोखमे साहस करी शके छे। बाकी अत्यारे सारा भाव होवाथी कपासमांथी निकळी जवुं વિતાવ રહેશે। कपासना भावने काबू में लेवा माटे आयात ड्यूटी घटाड़वानी मिलरोनी पण मागणी छे। कपासना भाव केंडीए 355.5 किलोना 75,000 सपाटीने वळोटी जता मिलरोए कपासना भावमां घटाड़ो थाय अने स्पिनिंग मिलो सरळताथी काम करी शके ते माटे आयात ड्यूटी घटाड़वा के नाबूद करवा माटेनी मागणी करी छे। आ साथे तेमणे एक्सपोर्ट उपर रिस्ट्रिक्शन लावानी अने वायदा बजारना सोदाने અંકુશમાં લેવાની પણ માગણી કરી છે, જેથી કરીને કપાસના ભાવમાં ભડકો ન થાય અને નિયંત્રણમાં રહેતો ટેક્સટાઇલ બજાર વિપત્તિની અસરથી બચી શકશે। માત્ર ગુજરાત જ નહીં, દેશભરના મિલરોએ કેન્દ્ર સરકારને કપાસ પરની આયાત ડ્યુટીને નાબૂદ કરવા માટેની માગણી કરી છે। તેમ કરવાથી આયાતી કપાસના માર્ગ ખુલશે અને સ્થાનિક બજારમાં તેના ભાવ વધતા અટકી જશે। જો કે આંતરરાષ્ટ્રીય બજારના વર્તમાન ભાવે આયાત કરવાનો સ્પિનિંગ મિલોને પણ પરવડે તેવું નથી, કારણ કે આ ભાવ સપાટીએ તેમના માર્જિન સાવ જ નાબૂદ થઈ જાય છે। જો આયાત ડ્યુટી નાબૂદ કરવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। ભાવ 1000 રૂપિયાથી ક્યારે વધે તેવું લાગતું નથી। વર્તમાન ભાવ સપાટીએ આયાત કરીને યાન બનાવીને એક્સપોર્ટ કરવા જાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં યાનના એટલા ઊંચા ભાવ મળશે કે કેમ તે અંગે આશંકા રહેતી હોવાથી આયાતમાં બહુ મોટો વધારો થવાની સંભાવના નથી। જો કે ભારત, ઇજિપ્ત અને અમેરિકા જેવા દેશોમાંથી લોંગ સ્ટેપલ, એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની આયાત તો કરે છે, 10-20 લાખ ગાંસડીની આસપાસ કરે છે। કપાસના ભાવમાં ભડકો થયેલો જોઈને કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય અને નાણાં મંત્રાલયે કપાસ ઉપરની આયાત ડ્યુટી ઓછી કરવા કે રદ કરવાના મુદ્દે વિચારણા કરવા માંડી હોવાની વાતો પણ વહેતી થઈ છે। ભારતમાં કપાસનો વપરાશ 3.40 કરોડ ગાંસડીનો થઈ ગયો છે, તેથી તેની સામે ઉત્પાદન અંદાજે 3.25 કરોડથી 3.30 કરોડ ગાંસડીનું થયું છે। સ્થાનિક બજારમાં પણ તેના ભાવ ઊંચા રહેવાની ગણતરી છે। બીજી તરફ આર્થિક તાકાત ધરાવતા ખેડૂતોએ કપાસના સ્ટોક ઉપરની પકડ મજબૂત બનાવી હોવાથી ભાવ ઊંચા જવાની શક્યતા જોવાઈ રહી છે। સાથે વાયદા બજારમાં ખેલાડીઓ વધુ સક્રિય થઈને ભાવને ઊંચી સપાટીએ લઈ જાય અને સ્થાનિક સ્તરે કપાસના ભાવ વધી જાય તો ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો આવશે। જો કે કોરોનાના કેસ વધતા ઓમિક્રોનનો પ્રકોપ વધી રહ્યો છે, આગામી સમયમાં ભારતમાંથી થતી યાનની એક્સપોર્ટ ઉપર પણ અવળી અસર પડવાની શક્યતાને નકારી શકાતી નથી। તો આ સમાચારને ધ્યાનમાં લઈએ તો કપાસના બજાર ભાવ 2000-2100 સપાટીએ હોવાથી અત્યારે સારી ક્વોલિટીના કપાસના ભાવ 2000-2200 વચ્ચે પણ મળી શકે છે, તો નીકળી જવાનું રહેશે। જે પણ ખેડૂતોને જોખમ ખેડવું ન હોય તે ખેડૂતો અત્યારે સારા ભાવ મેળવીને આમાંથી નીકળી જવું હિતાવ રહેશે। તો આપણે અવારનવાર કપાસના ભાવની સંપૂર્ણ માહિતી આપતા રહીએ છીએ। ફરી વખત મળીશું આવતીકાલે કપાસના ભાવની માહિતીમાં। ત્યાં સુધી મને રજા આપજો। જય જવાન, જય કિસાન।